આજ સવારે અકસ્માત થતા બે સગા ભાઈઓનું કરુણાજનક મોત નિપજ્યું. પંચમહાલના કાલોલ હાલોલ હાઈવે રોડ ઉપર મધવાસ ચોકડીથી કરાળ નદીના પુલ નજીક સર્જાયો અકસ્માત. પ્રાપ્ત માહિતી મુજબ સવાર સવારમાં ઈંટો ભરેલ ટ્રેક્ટર જેનો નંબર છે GG17BH9980 જયપુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા મોટરસાયકલ જેનો નંબર છે GG17BF7691 ને અડફેટમાં લેતા મોટરસાયકલ ઉપર બેસી જતા દિનેશભાઈ દલાભાઈ રાઠવા ઉંમર 30 વર્ષ અને વિક્રમભાઈ દલાભાઈ રાઠવા ઉંમર 33 વર્ષ આ બંને મોટરસાયકલ સાથે નીચે પડતા ટ્રેક્ટરને નીચે આવી જતા ટ્રેક્ટરના ટાયર ચડી ગયા હતા અને વિક્રમભાઈને છાતીના ભાગે અને બરડામાં ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર જ મૃત્યુ થયું. જ્યારે દિનેશભાઈને ડાબા પગે તેમજ ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ થતા પહેલા 108 દ્વારા પ્રાથમિક સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા લઈ જતા રસ્તામાં જ જરોદ પાસે દિનેશભાઈનું મરણ થયું હતું. જ્યારે બીજી બાજુ ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રેક્ટર સ્થળ ઉપર છોડીને ફરાર થઈ ગયો હતો. જ્યારે ટ્રોલી પણ નંબર વગરની જોવા મળી હતી. આ મરણ થયેલ બંને સગા ભાઈઓ હતા અને કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તથા મૂળ રહેવાસી ગજાપુરા તાલુકો ઘોગંબા અને હાલ તેઓ વેજલપુર ખરસલિયા રોડ ઉપર સુરેશભાઈ બ્રાહ્મણના ખેતરમાં રહેતા હતા. આ તમામ ઘટનાની જાણ કાલોલ પોલીસ સ્ટેશનમાં થતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ એક જ પરિવારના બે સગા ભાઈઓનું અકસ્માતમાં કરુણાજનક મરણ થતા તેમની પત્નીઓએ પોતાનો પતિ અને 5 સંતાનોએ પોતાના પિતાને ગુમાવ્યા. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ.